તો હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટેરા સ્ટેડિયમ ખાતે એમસીની તૈયારીઓ પૂરજોશમાં, ત્યારે એમસી દ્વારા મોટેરા આસપાસના તમામ રોડનું નવીનીકરણ કરાયું. રૂપિયા 23 કરોડના ખર્ચે 16 રોડ નવા બનાવવામાં આવ્યા. તમામ નવા રોડની આસપાસ ઝાડ લગાવવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મોટેરા સ્ટેડિયમને પણ સુંદર રીતે સજાવવામાં આવશે. અત્યારે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે દીપક? અંકુર, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એટલે મોટેરા સ્ટેડિયમ જે નિર્માણ પામી ચૂક્યું છે ને, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેનું ઓપનિંગ કરવા આવવાના છે ત્યારે તમામ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. હાલના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કોર્પોરેશન દ્વારા 23 કરોડના ખર્ચે મોટેરા ની આસપાસ જે 16 જેટલા રોડ છે તે રોડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે જ રોડ પર જે ફેન્સિંગ લગાવવાનું કામ છે તે પણ કરવામાં આવી રહ્યું છે. રંગરોગાન કરવામાં આવી રહ્યું છે અને જે 16 જેટલા રોડ છે તેના પર ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે. એટલે કે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ અમદાવાદ આવી રહ્યા છે અને મોટેરા સ્ટેડિયમનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ને, જે તમામ રોડ રસ્તાઓ છે તેને નવીનીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે હાલ તો પૂરજોશમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ને સ્ટેડિયમમાં, ખાસ કરીને જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે સ્ટેડિયમમાં પણ જે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. એટલે કે તમામ તૈયારી કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સુરક્ષાની ભાગરૂપે પણ સુરક્ષા એજન્સીઓ જે છે તે પણ તૈયારી કરી રહી છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેમના દ્વારા તમામ રોડ રસ્તા જે છે તે રંગરોગાન અને નવીનીકરણ કરી દેવામાં આવ્યા છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને અત્યારે એમસી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 16 નવા રોડ મોટેરા ખાતે બનાવવામાં આવશે અને ખાસ કરીને રિસર્ફિસિંગનું કામ પણ કરવામાં આવશે અને આ 16 રોડ પાછળ 23 કરોડનો ખર્ચ કરાશે.